सुप्रीम कोर्टे कायदा मंत्री किरण रिजिजू द्वारा कॉलेजियम सिस्टम ने लईने करेली टिप्पणी पर नाराजगी व्यक्त करी छे। न्यायाधीशों की निमणूकनी कॉलेजियम प्रणाली पर केन्द्रीय मंत्री द्वारा करवामां आवेली टिप्पणी पर सुप्रीम कोर्टे कह्युं के आवुं करवानी कोई जरूर न हती। साथे सुप्रीम कोर्टे कायदा मंत्री द्वारा टीवी पर कॉलेजियम पर करेली टिप्पणी ने संपूर्णपणे फगावी हती। जस्टिस संजय किशन कॉल और जस्टिस एएस ओकानी बेंचे कहूं कि कॉलेजियम सिस्टम पर केंद्रीय मंत्री द्वारा करवामां आवेली टिप्पणी न थवी जोईती हती। सुप्रीम कोर्ट की नाराजगी पर पोतानी वात राखता सॉलिसिटर जनरले कहूं कि क्यारेक मीडिया में छपायेला समाचार पण खोटा होय छे। आपने जणावी दईए कि ताजेतर में कायदा मंत्री किरण रिजिजूए कॉलेजियम सिस्टम ने एलियन सामान गणावी हती। कॉलेजियम द्वारा करवामां आवेल नामों ने लईने सुप्रीम कोर्टे सोमवारे केन्द्र सरकार ने फटकार लगावी। सुनावणी दरमियान सुप्रीम कोर्ट एटर्नी जनरल ने पूछ्यू कि सरकारे कॉलेजियम तरफथी मोकलवामां आवेला नामों ने हजु सुधी मंजूरी केम नथी आपी। न्यायमूर्ति संजय किशन कॉले कह्युं कि एवुं लागे छे कि सरकार नाखुश छे अने एनजेएसी ने बंधारणीय मान्यता मळी नथी, परंतु एवुं न थई शके कि तमे लांबा समय सुधी नामो मंजूर न करो अने फाइल होल्ड पर राखो। आ केसनी आगामी सुनावणी 8 ડિસેમ્બરે યોજાશે। હવે સરકાર ધાક ધમકી કે લાલચ આપીને બળજબરીથી ધર્માંતરણ કરવાની ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં એક અરજી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। આ અરજી પર પોતાનો જવાબ રજૂ કરતા સરકારે કહ્યું કે અમે ધર્મ પરિવર્તન વિરુદ્ધ દરેક જરૂરી પગલાં લઈશું। એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને ધર્માંતરણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી। તેમની આ અરજી હવે કેન્દ્ર સરકારે પોતાનો જવાબ એટલે કે એફિડેવિટ દાખલ કરી છે। સરકારે તેના સોગંદનામામાં કહ્યું કે તે આ ગંભીર મુદ્દાની ગંભીરતાને લઈને તેને રોકવા માટે કાયદાની જરૂરિયાતને સમજે છે। સરકારે એમ પણ કહ્યું કે પિટિશનમાં મૂકવામાં આવેલી માંગને ગંભીરતાથી લઈને જે જરૂરી હશે તે કરવામાં આવશે। સરકારે એક એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે દેશમાં થઈ રહેલા બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે તમામ જરૂરી પગલાં ભરશે। સુપ્રીમ કોર્ટ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી હોય તેમની અરજીમાં અરજદારે કેન્દ્ર અને રાજ્યોને ધમકીઓ તથા ધાક ધમકી અને લાલચ દ્વારા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક પગલાં ભરવા માટે નિર્દેશની માંગ કરી છે। આ ઉપરાંત અરજદારે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરી છે કે તે ભારતના કાયદા પંચને આ મુદ્દા પર એક અહેવાલ તૈયાર કરવા અને બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે પણ જણાવે। મહારાષ્ટ્રના રાજ્યપાલે તાજેતરમાં જ છત્રપતિ શિવાજી મહારાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। તેમણે મરાઠા યુદ્ધાને જૂનો આદર્શ ગણાવ્યો હતો, ત્યારથી વિવાદ વધી રહ્યો છે। ત્યારે દરમિયાન અહેવાલો એવા પણ ચર્ચામાં છે કે ભગતસિંહ કોશિયારી ટિપ્પણી પર વધતા જતા દાવાઓ વચ્ચે રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે। જોકે રાજભવનના સૂત્રોએ અહેવાલોને પાયા વિહોણા ગણાવ્યા છે। રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે રાજ્યપાલના રાજીનામા પર વિચારણાના સમાચાર પાયા વિહોણા છે। તે જ સમયે પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ રાજ્યપાલની ટિપ્પણી સામે ન બોલવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી। ઠાકરેએ ટ્વીટ કર્યું કે આ શરમજનક છે કે રાજ્યપાલને હજુ સુધી હટાવવામાં કેમ નથી આવ્યા અને સરકાર તેના પર કંઈ બોલી રહી નથી। મહારાષ્ટ્રમાં ખોખાને લઈને શબ્દ યુદ્ધ ઉગ્ર બન્યું છે। મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રેફ્રિજરેટર બોક્સ જાહેર કરવાની ચેતવણી આપી છે। ઠાકરે સતત રાજ્ય સરકાર પર કરોડો રૂપિયા લઈને બળવો કરવાનો આરોપ લગાવે છે। જૂન જુલાઈમાં શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો। વિદર્ભમાં એક જાહેરસભા દરમિયાન કહ્યું કે શિંદે ફડણવીસ સરકાર ખોખા સરકાર તરીકે કુખ્યાત છે। તેમણે કહ્યું હતું કે અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ પણ કહે છે લગ્ન અને સામાજિક કાર્યક્રમોમાં લોકો ખોખાની મજાક ઉડાવે છે, તે અયોગ્ય અને શરમજનક બાબત છે, તેમની બનાવેલી છબીને નુકસાન પહોંચાડે છે અને હવે સીએમ શિંદે કહે છે કે કોઈના વિશે ખોટું બોલવાની પણ એક હાદ હોય છે। તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે હવે તેમની સરકાર વિરુદ્ધ આવા નિમ્ન સ્તરના અને નુકસાન કરતા નિવેદનોને સહન કરશે નહીં। શિંદેએ ચેતવણી આપી અમે એ પણ તપાસ કરીશું કે રેફ્રિજરેટરના બોક્સમાંથી ખોખા ગયા ક્યાં, અમે તેના વિશે જાહેર કરીશું, શું કન્ટેનરમાંથી ક્રેન ફ્રીજના ડબ્બામાંથી પસાર થયું હતું।